નમસ્કાર મિત્રો, અમારી મિશન વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. ને વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું. વાર્તાનું નામ છે વાંસળીવાળો. તમે બધાએ વાંસળી જોઈ છે ને? વાંસળીવાળો કેવી વાંસળી વગાડે છે ખબર છે ને? ચાલો આજે આપણે એ વાંસળીવાળાની વાર્તા સાંભળીએ. ઘણું મોટું ગામ હતું. એ ગામમાં ઢગલાબંધ ઉંદરો આવી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો. ઘરમાં ઉંદર, વાડામાં ઉંદર, કબાટમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદરો ઉંદરો. ઉંદરોએ તો કાળો કેર વર્તાવી દીધો. હવે ગામના લોકો વિચારે છે કે આ ઉંદરોનું શું કરવું, કેવી રીતે આ લોકોને ભગાવવા. એવામાં એ ગામમાં એક વાંસળીવાળો આવી ચડ્યો અને વાંસળીવાળાએ કીધું, હું તમારા ગામમાંથી એક એક ઉંદરને ગામ બહાર કાઢી આપું. તમારે મને 5,000 રૂપિયા આપવા પડે. બોલો, મંજૂર છે? ગામના લોકોએ આપસમાં ચર્ચા કરી અને વિચાર્યું કે પહેલાં આને ઉંદર ભગાવવા દો, પછી વિચારીશું કે એને 5,000 રૂપિયા આપવા કે નહીં. લોકોએ એની વાતમાં હા પાડી અને કીધું, હા હા આપીશું, અમે તો ઉંદરોથી બહુ ત્રાસી ગયા છે, આપીશું. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવા માટે એવો જાદુ હતો કે ઉંદરો તેની પાછળ પાછળ જવા લાગ્યા. વાંસળીવાળો ધીમે ધીમે ગામની બહાર નદી તરફ જવા લાગ્યો. જેવો એ નદી પાસે પહોંચ્યો અને એના વાંસળીના સૂરમાંથી એવા સૂર નીકળ્યા કે બધા ઉંદર નદીમાં પડી ગયા. વાંસળીવાળો તો હરખાતો હરખાતો પાછો ગામમાં આવ્યો અને કહેવા લાગ્યો, ઉંદરોને હું ગામ બહાર મૂકી આવ્યો છું, હવે લાવો મારા 5,000 રૂપિયા. ગામના લોકો હસવા લાગ્યા. 1 કલાક વાંસળી વગાડવાના, તે વળી 5,000 રૂપિયા હોય, 50 રૂપિયા લઈ જા, ચાલતો થા. લોકોની યુક્તિ વાંસળીવાળાને સમજાઈ ગઈ. વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડવા માંડી અને ગામના છોકરાઓ તેની પાછળ પાછળ જવા લાગ્યા. ગામમાં પાછો ફર્યો. હવે ગામના લોકોને ચિંતા થઈ. ગામના લોકો ગભરાઈ ગયા કે અમે 5,000 રૂપિયા આપવા કબૂલ છીએ, અમને અમારા છોકરા પાછા લાવી આપો. હરખાતો હરખાતો પાછો ગામમાં આવ્યો અને પાછળ પાછળ છોકરાઓ પણ ચાલ્યા આવ્યા. ગામના લોકોએ વાંસળીવાળાની માફી માંગી અને એને 5,000 રૂપિયા આપી દીધા. સૌને પોતપોતાના છોકરાઓ મળી ગયા. વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો ગામ બહાર ચાલ્યો ગયો. આ વાર્તાથી આપણને શું શીખવા મળ્યું? આ વાર્તાથી આપણને શીખવા મળ્યું કે વચન આપીને ન પાડીએ તો પસ્તાવાનો પાર ન રહે.